ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટાન્ડર્ડ સેવન્થ સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે શરૂઆત આજે કરીશું યુનિટ નંબર વન જેનું નામ છે એમ આઈ લોસ્ટ શું નામ છે એમ આઈ લોસ્ટ બરાબર તેની આપણે એક્ટિવિટી ફાઈવમાં રીત ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક જે આપણા ગુજરાતમાં આવેલો છે ગીર નેશનલ પાર્ક બરાબર છે આપણે આજે એના વિશે થોડી અહીંયા ચર્ચા કરીશું હવે જુઓ ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે જે પ્લેસીસ કઈ જગ્યા પર પ્લેસીસ એટલે પ્લેસીસ પ્લેસ એટલે સ્થળ સાસણ ગીર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત બરાબર એટલે કે સ્થળ કયું સાસણ ગીર જુનાગઢ જિલ્લો અને ગુજરાત રાજ્ય નેક્સ્ટ છે એરિયા એટલે કે એ કેટલા એરિયામાં કવર થયું છે તે એરિયા વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેલ્વ કિલોમીટર એસ્ટાબ્લિશ્ડ નાઇન્ટીન સિક્સટી ફાઈવ એટલે કે કેટલા વિસ્તારમાં ચૌદસો બાર કિલોમીટર વિસ્તારમાં એ સ્થાપાયેલું છે અને તેની સ્થાપના ઓગણીસો ને થઈ હતી આગળ જોઈએ કે બેસ્ટ સિઝન બેસ્ટ સીઝન કે કયા ટાઈમ પર આપણે ગીરમાં જઈએ તો આપણને સારી રીતે જોવા મળી શકે તો કે મીડ ઓક્ટોબર મીડ જૂન નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ એટલે કે એનું ગુજરાતી એમ થાય કે ઉત્તમ સમય કયો છે તો કે મધ્ય ઓક્ટોબર મધ્ય જૂન નવેમ્બર અને ફેબ્રુઆરી એ સી જોવા માટેનો ઉત્તમ સમય ગણાય છે નિયરેસ્ટ ટાઉન એટલે કે નજીકમાં કયું ટાઉન આવેલું છે વેરાવળ ફોર્ટી ટુ કિલોમીટર્સ મેઇન અટ્રેક્શન એટલે કે સૌથી આ ગીરમાં સૌથી જોવાલાયક શું છે તો કે એશિયેટિક લાયન્સ એટલે કે એશિયેટિક સી પછી લોકેશન એટલે કે સ્થળ કયું તો કે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ સિક્સટી ફાઈવ કિલોમીટર ટુ ધ સાઉથ ઈસ્ટ ઓફ જુનાગઢ એન્ડ સિક્સટી કિલોમીટર ટુ ધ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી પાસઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી સાહીઠ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે ત્યાર પછી છે નેસ નેસ એટલે કે ઝૂપડપટ્ટી કયો એરિયા ત્યાં છે તો કે હરિપુર સંજિયા જાંબુથાળા વણિયાવાવ દાદાકડી ટીંબારા અને બાબરિયા બરાબર આ બધા જે નજીકમાં આવેલી ઝુંપડપટ્ટી છે એના નામ છે અને રિવર્સ એટલે કે નદીઓ તો કે કઈ કઈ નદીઓ છે તો કે હિરણ શેત્રુંજી ધાતરડી સિંગોડા મચ્છુંદરી ગોદાવરી અને રાવળ આટલી નદીઓ છે ટેમ્પલ્સ કયા કયા ટેમ્પલ્સ છે નજીકમાં તો કે તુલસી શ્યામ કનકાઈ બાણેજ અને કમલેશ્વર वाइल्ड एनिमल्स तो के क्या क्या वाइल्ड एनिमल्स है तो थर्टी एट स्पेसीज ऑफ मेमल्स अराउंड थ्री हंड्रेड स्पेसीस ऑफ बर्ड्स थर्टी सेवन स्पेसीस ऑफ रेप्टाइल्स एंड मोर देन टू थाउज स्पेसीज ऑफ इन्सेक्ट्स एट વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ કયા કયા છે તો કે સસ્તન પ્રાણીઓની આડત્રીસ જાતિ છે પક્ષીઓની લગભગ ત્રણસો જાત છે જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓની સાડત્રીસ જાતિ છે અને જંતુઓની લગભગ બે હજારથી વધુ જાતિઓ આવેલી છે ત્યાર પછી આપણે જોઈશું ટાઈમિંગ કયા ટાઈમિંગમાં જોવા મળશે તો કે મોર્નિંગ સેવન ટુ ઇલેવન અવર્સ આફ્ટરનૂન ફિફ્ટીન ટુ સેવન્ટીન્સ અવર્સ એટલે કે સવારે સાતથી અગિયાર અને બપોરે ત્રણથી પાંચ હવે જે ગવર્નિંગ બોડી એટલે કે ગવર્નિંગ બોડીમાં એનું કોણ ધ્યાન રાખે છે તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એટલે કે કારભારી મંડળ કોણ છે તો કે ગુજરાતનો વન વિભાગ વન વિભાગ અને અહીંયા પાછળ આપેલી છે ઓફિશિયલ નીચે આપેલી છે ઓફિશિયલ વેબસાઇટ એટલે કે તમારે ગીર નેશનલ પાર્ક વિશે હજુ કંઈક વધારે માહિતી લેવી છે કંઈક વધારે જાણવું છે તો તમે ગીર નેશનલ પાર્ક ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ નાની નામની વેબસાઇટ ઉપરથી વધુ માહિતી મેળવી શકો ત્યાર પછી આપણે જોઈશું એક્ટિવિટી નંબર સિક્સ બરાબર એક્ટિવિટી નંબર સિક્સમાં ફૈઝાન અને લક્ષ્મી નામના એક છોકરો અને છોકરી વચ્ચે ગીરમાં શું થાય છે કઈ રીતે કોણ ખોવાઈ જાય છે અને કોને રસ્તો મળે છે કોને ઇંગ્લિશ આવડે છે કોને ગુજરાતી આવડે છે એ રીતની માહિતી આમાં જોવા મળેલી છે જે આપણે વાંચીએ ફૈઝાન ઇઝ અ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ફ્રોમ કેડી ટુ રોડ વાયાલક્ષ્મી ફૈઝાન ઇઝ અ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર હી ઇઝ ફ્રોમ તામિલનાડુ લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ There he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is in standard 7. She was not able to speak properly, English properly. On the other side, uh, Fa uh, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. So, he do, Faizan is a wildlife photo, photographer. Chai. બરાબર છે તે તામિલનાડુનો છે અને ગયા અઠવાડિયે તે ગીરના જંગલની મુલાકાતે આવ્યો હતો પણ રસ્તો ભૂલી ગયો હતો અને તે ગીરની એક લક્ષ્મી નામની છોકરીને પૂછે છે અને એ છોકરી સાતમા ધોરણમાં ભણે છે તે છોકરીને બરાબર અંગ્રે અંગ્રેજી બોલી નથી શકતી અને ફેઝ જે છે એ ગુજરાતી સમજી નથી શકતો તો શું આ બંનેને લેંગ્વેજ પ્રોબ્લેમ હોવાથી લક્ષ્મી એને રસ્તો જણાવી શકશે ચાલો આપણે જોઈએ ફેઝાન સેઝ હે એક્સક્યુઝ મી લક્ષ્મી સેઝ એક્યુઝ વોટ એક્યુઝ હવે એને ઇંગ્લિશ નથી આવડતું એટલે ને એક્યુઝ કહે છે એટલે ફેઝાન સેઝ આઈ લોસ્ટ માય વે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ લક્ષ્મી સેઝ ગો આઉટ વાય કમ ઇન જંગલ જો બહાર જવું છે તો જંગલમાં શું કામ આવે લક્ષ્મી આવું પૂછે છે બરાબર એટલે ફેઝાન પછી કહે છે કે આઈ ડુ નોટ નો ધ રોડ કે મને અહીંયા રોડ ખબર નથી લક્ષ્મી સીઝ રોલ્ડ નોટ ઇન જંગલ કેડી વોક ઓન ધ કેડી એમ કહે છે કે રોડ જંગલમાં હોતો નથી કેડી હોય છે એટલે જંગલમાં કેડી પર ચાલવાનું હોય છે કેડી એટલે કાચા રસ્તા જેવું જે હોય છે એ ફેઝન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વીચ વોટ્સ યર નેમ પૂછે છે કે હા હું કેડી પર ચાલીશ પણ કઈ કેડી તમારું નામ શું છે એટલે લક્ષ્મી જે ગામડામાં રહે છે એકદમ નેસમાં ઝૂપડપટ્ટી જેવા એરિયામાં એટલે પોતાનું નામ બતાવે છે લખ્મી માય નેમ લખ્મી શું નામ કે છે લખ્મી ફેઝાન સેઝ હમ લક્ષ્મી વીચ કેડી હિયર આર થ્રી વેઝ ફેઝાન કહે છે ત્યાં મને કીધું રસ્તા પર ચાલ પણ અહીંયા તો ત્રણ રસ્તા છે હું કયા રસ્તા પર ચાલું લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધ ભૂત્યો વડ એટલે લક્ષ્મી કહે છે કે અહીંયા જે ભૂત્યો વડ છે એ ભૂત્યો વડના બાજુથી તું આગળ જા જુઓ સાંભળો અહીંયા શું કીધું ટેકિંગ નોટ્સ ફેઝાન સેઝ પછી લખેલ છે ટેકિંગ નોટ્સ એટલે જે જે લક્ષ્મી બોલે છે એ ફેઝાન લખી લે છે ઓકે ધેટ બુટિયો બન્યન ટ્રી એન્ડ ધેન કહે છે કે બંને તરીથી તો હું જઈશ પણ પછી ક્યાં જવાનું ફેઝાન સેઝ વોકલો સોરી આફ લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકલો યુ સી વોકળો યુ સી રૂપાલો ડુંગર કહે છે કે તું આ વોકડો ક્રોસ કરશે પછી રૂપાળો ડુંગર આવશે ફેઝાન ચેકિંગ ડિક્શનરી હવે એ ડિક્શનરીમાં જોઈ છે કે વોકડો એટલે શું પણ એને કંઈ કહેવું મળતું નથી આ ગામડાના તળપદી ભાષાના શબ્દ છે જે ફેઝાન અંગ્રેજી બોલતો હોવાને કારણે એ ગુજરાતી સમજી શકતો નથી વોકલો મીન્સ વોટ ઇઝ વોકલો ફેઝાન્સ એટલે પૂછે છે કે આ વોકડો શું છે લક્ષ્મી હવે લક્ષ્મી આન્સર આપે છે કે વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ એટલે કે છે કે પાણી જતું હશે પાણી વહેતું હશે અને પછી તને ડુંગર દેખાશે ફેઝાન ઇઝ યા વોટ નેક્સ્ટ ફેઝાન પૂછે છે હા એના પછી શું આવશે લક્ષ્મી શેસ ક્લાઇમ્બ અબ ધેટ હિલ ધેર કાલા કાતલમાંનું થાપણ કે છે કે હા પેલી જે હીલ તને દેખાશે ત્યાં તારે ચડી જવાનું અને ત્યાં કાતલમાંનું થાપણ આવશે એટલે ફેઝાન ફરી ગૂંચવાય છે અને પૂછે છે થાપન લક્ષ્મી શેષ યસ યસ થાપન ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધિયર ગો ટુ ઉગમણે ફેઝાન શેષ ઉગમણે એટલે કે છે કે હા કાલી માતાનું જે થાપણ એટલે મંદિર આવશે ત્યાંથી ત્યાંથી તારે ઉગમણે જવાનું એટલે ફેઝાન ફરી કન્ફ્યુઝ થાય છે કે ઉગમણે લક્ષ્મી શેષ ઉગમણે સન કોમ્સ ઇન ધ સ્કાય સન સન એટલે કહે છે કે ઉગમણી એટલે પૂર્વ દિશાની વાત કરે છે એટલે જુઓ લક્ષ્મી ભલે અંગ્રેજી બોલી નથી સમતી પણ એ સરસ રીતે સમજાવે છે કે સન જે પૂર્વ દિશામાં જ્યાં સન જે દિશામાં સૂર્ય આવે છે હું એ દિશાની વાત કરું છું ફેઝાન્સ સેઝ યુ મીન ટુ ધ ઇસ્ટ લક્ષ્મી સેઝ યસ ઇસ્ટ એટલે ફૈઝાન સમજી જાય છે અને પછી એ પૂર્વ દિશાની વાત કરે છે ફેઝાન્સ સેઝ દેર સી દૂધિયા તલાવ આર્ક ફોર આઈ માનો નેસ અહીંયા લક્ષ્મી આવે પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે લક્ષ્મી સેઇઝ દેર સી દૂધિયો તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ ફેઝાન સઇઝ તલાવ મીન્સ પોન્ડ વોટ ઇઝ ધીઝ નેસ હવે ફરી કન્ફ્યુઝ થાય છે કે તલાવ એટલે તો મને ખબર છે કે પોન્ડ પણ નેસ આ શું છે નેસ એટલે લક્ષ્મી ફરી જવાબ આપે છે કે વી લિવ ઇન કુબા મેની કુબાઝ ધેર સો ઇટ ઇઝ નેસ એટલે કહે છે કે અમે કુબાઝમાં રહીએ છીએ અને ઘણા બધા કૂબા ભેગા થાય એટલે તેને નેસ કહેવામાં આવે છે ફેઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ આર એન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન એટલે ફેઝાન ક્વેશ્ચન પૂછે છે કે તું જંગલમાં રહે છે તો તમે જંગલમાં રહો છો તો તમને સિંહનો ડર નથી લાગતો એટલે લક્ષ્મી ફરી જવાબ આવે આપે છે કે સાવજ સાવજ અવર દેવતા વી લવ સાવજ એન્ડ સાવજ લવ સ લવ અસ વી લીવ ટુગેધર સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે એટલે લક્ષ્મી કહે છે કે સાવજ 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 એટલે સિંહ સાવજ એ અમારા ભગવાન દેવતા છે અમે એને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે અમે સાથે રહીએ છીએ કેટલીક વખત અમે ફાઇટિંગ પણ કરીએ છીએ પણ આવું બધું અમારા વચ્ચે ચાલ્યા કરે છે આવો જવાબ આપે છે ફેઝાન સેસ કેન યુ ટેક મી ટુ યોર હાઉસ લક્ષ્મી સેઝ હા હા ચમ નહીં હેલ ને ઓહ વેલકમ લેટ્સ ગો માય મા બાપા વીલ બી હેપી ફેઝાન કહે છે કે મને તું તારા ઘરે લઈ જશે એટલે લક્ષ્મી કહે છે કે હા હા ચાલ ને કેમ નહીં તું ચાલ મારા ઘરે તું મારા ઘરે આવશે એટલે મારા મા બાપા પણ મારા મમ્મી પપ્પા પણ તને જોઈને ખુશ થઈ જશે ફેઝાન વેન ટુ હર હોમ ફેઝાન એના ઘરે જાય છે હી ટોકડ

એ જૂનાગઢની બસ પકડવામાં ફૈઝાનને મદદ કરે છે અને ફૈઝાન એ બધાનો આભાર વ્યક્ત કરીને એના ઘરે પાછો રિટર્ન જવાની તૈયારી કરે છે બરાબર છે આ છે અહીંયા સુધીની સ્ટોરી આના આધારે તમારે ક્વેશ્ચન આન્સર નોટબુકમાં કમ્પ્લીટ કરવાના થેન્ક યુ